नमस्कार मित्रों, हूँ छू पिनलगिरी गोस्वामी। पिनल्स कॉर्नर चैनल में तमारू स्वागत छे। मित्रों, आपणे प्राचीन समय थी जे जाणीए छे के जमीन में पाणी चकासवानी रीत उपरांत बोरवेल में पाणी केवी रीते आवे छे तेनी तमाम प्रकारनी प्रक्रिया आपणे प्राचीन समय में जाणता हता, जेमां एक श्रीफळ होय छे जे आडू होय छे अने श्रीफळ ऊंचू थवाथी आपणे जाणी शकीए छे के जमीन में पाणी छे के नहीं। परंतु मित्रों, आ वीडियो तमने चौंकावनारी होई शके छे अने तेनी पाछळनुं सत्य पण तमने आजे बतावीशुं, तो तमाम प्रकारनी माहिती आ एक ज वीडियो में तमने मळी चूकवानी छे। तो चालो मित्रों जाणीए आ एक प्रयोग। मित्रों, हवे तमे जोई शको छो के मारी पासे जे श्रीफळ छे एक आडू श्रीफळ छे अने हुं हवे 40 एटले श्रीफळ जे जग्याए जईने उभो रहेशे त्यां ए जग्याए घणा लोको मानता होय छे के त्यां बोरवेल करी शकाय छे, त्यां पाणी होय शके छे। तो मित्रों, आपणे जाणीए आ एक प्रयोग। तो चालो हवे मारी साथे। જોઈ શકો છો મિત્રો, આ મારું શ્રીફળ ઊંચું થઈ ચુક્યું છે। હવે તમે જાતે જુઓ કે મેં હાથ નથી ઊંચો કર્યો, તે છતાં પણ આ શ્રીફળ ઊંચું થઈ ચુક્યું છે। તો મિત્રો, આ એક પ્રયોગ હતો, પરંતુ આ પ્રયોગની સત્યતા તમને હવે અમે બતાવીશું। મિત્રો, તમે જોઈ શકો છો કે મારી પાસે એક આડું શ્રીફળ છે। હવે હું તેને ધીમે ધીમે 40 એટલે શ્રીફળ જે જગ્યાએ ઊભું થશે તે જગ્યાએ આપણા પ્રાચીન યુગમાં લોકો માનતા હતા કે ત્યાં પાણી હોઈ શકે છે અને ત્યાં બોરવેલ થઈ શકે છે। તો મિત્રો, હવે મારી પાસે તમે જોજો, જો મિત્રો હાથ પણ ઊંચો નથી કર્યો અને શ્રીફળ ઊંચું થઈ ચુક્યું છે। એટલે આપણે જૂના સમયમાં લોકો માનતા હતા કે આ જગ્યાએ આપણે બોરવેલ કરી શકીએ છીએ, તો તેવી પણ માન્યતાઓ હતી। તો મિત્રો, આ માન્યતાઓ કેટલા સત્ય સુધી સાબિત થઈ શકે છે તે તમામ પ્રકારની માહિતી હવે તમને અમે આપવા માટે જઈ રહ્યા છે। તો મિત્રો, જાણો કે જ્યારે પણ આ શ્રીફળ હું પકડતો હતો ત્યારે આ શ્રીફળ આડું હતું અને શ્રીફળ જેવું અમે ચાલીએ છીએ ત્યારે શ્રીફળ એ વાઇબ્રેટ થવાથી પોતાનું મિસબેલેન્સ થાય છે અને તેના લીધે થઈને શ્રીફળ ઊંચું થઈ જાય છે। હવે તમે જાતે જ જોઈ શકો છો, જો તમે જાતે જ જોઈ શકો છો કે શ્રીફળ ઊંચું થઈ ચુક્યું છે। ફરીથી એક વખત પ્રયોગ કરીશું, જો તમે જાતે જ જોઈ શકો છો શ્રીફળ એની જાપ મેળે ઊંચું થઈ છે। તો મિત્રો, તેની પાછળનું મુખ્ય કારણ કે એનો જે રાઉન્ડ શેપ છે અને રાઉન્ડ શેપમાં હલનચલન થવાથી એ પોતાની પોઝિશન ઉપરની સાઈડ લેતા હોય છે, જે પ્રકારે લોકો એવું માનતા હોય છે કે આ જગ્યાએ બોરવેલ કરી શકાય છે। તો મિત્રો, આ અમે માનતા નથી, આ એક પ્રાચીન યુગની એક કહી શકાય કે માન્યતા છે, પરંતુ અમે બિલકુલ માનતા નથી। કદાચ હોઈ શકે કે તમારે બોરવેલ કરવાનો હોય અને તેની આજુબાજુમાં કૂવો હોય, નદી હોય, તળાવ હોય, તો મિત્રો એક વસ્તુ ચોક્કસ કે એની આજુબાજુ જો આવો ભેજ અને વાતાવરણ જોવા મળતું હોય તો ત્યાં ઓછામાં ઓછી ઊંડાઈએ પાણી આવવાની શક્યતા હોઈ શકે છે। એટલે મિત્રો, આવી માન્યતા અમે માનતા નથી, આપણે ફક્ત એક વૈજ્ઞાનિક કારણ જ ધ્યાનમાં રાખવું જોઈએ અને બોરવેલ માટે કોઈ પણ પ્રકારની કોઈ સિસ્ટમ અત્યારે સક્રિય નથી। એટલે મિત્રો, તેના માટે થઈને ડ્રિલિંગ કરીને જ ખ્યાલ આવે છે। તો મિત્રો, આ વસ્તુ ખરેખર ખૂબ જ અમે માનતા નથી અને અત્યારે જ્યારે જમાનો ટેકનોલોજીનો છે ત્યારે બિલકુલ ધ્યાને માનવું યોગ્ય નથી। બાકી તો મિત્રો તમારા હાથમાં છે, એ આસ્થાનો વિષય છે કે તમારે માનવું કે ન માનવું। તો ચાલો મિત્રો, ફરીથી આવી એક લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને જાણવા જેવું નવું નોલેજ લઈને આવતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો, નમસ્તે।